नमस्कार दोस्तों, तमे जोड़ा छो नवसारी लाइव। जो तमे नवसारी लाइव सब्सक्राइब ना करी हो तो अत्यारे ज करी लेजो अने अन्य ने पण सब्सक्राइब करावशो तो आओ दिवसभर नी घटनाओनुं बुलेटिन झटपट में जोईए आजनी घटनाओ। नवसारी जिल्लामांथी 11,450 श्रमिकों ने पोताने वतन पर रवाना करवामां आव्या। समग्र राज्य में जयरे श्रमिकों तोफान मचावी रहा है तरह नवसारी जिला वहीवट तंत्र द्वारा 11,450 श्रमिकों ने पोताना वतन ट्रेन मार्फते रवाना करवामां आव्या छे। आ श्रमिकों ने भोजन पानी और नास्ता की व्यवस्था साथ घर थी ट्रेन सुधी बेसाड़ी व्यवस्था पर तंत्र द्वारा करवामां आवी हती। जो कि नवसारी जिले में सदनसीबे अत्यार सुधी कोई श्रमिकों होबाड़ो कर्या होवानुं जाणवा मळ्युं नथी, जे आपणा माटे सारी बाबत छे। नवसारी जिल्ला में 106 वाहनों जप्त करवामां आव्या। नवसारी जिल्ला में 17 महीना रोज 106 वाहनों जप्त करवामां आव्या। आ वाहन चालकोए लॉकडाउन नियमनो भंग कर्यो हतो, साथे साथे 132 जेटली एफआईआर करवामां आवी अने 158 नी अटक करवामां आवी छे। 106 वाहनों पैकी तमाम वाहन चालकों सामे पण एफआईआर करवामां आवी छे। 9,594 एफआईआर अत्यार सुधी थई चूकी छे अने 10,641 व्यक्तिओनी धरपकड़ करवामां आवी छे। ઇજલપોરને કોરોના વોરિયર્સ નર્સનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું। જલારામ સોસાયટીમાં મૂનલાઇટ રેસિડેન્સીમાં રહેતી નર્સ છેલ્લા 30 દિવસથી કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી। ઘરે પરત ફરતા આજે સોસાયટીના રહીશો દ્વારા સમાજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક કામ કરવા બદલ તેનો આભાર માની તેનું પુષ્પવર્ષા કરી સ્વાગત અને સન્માન કર્યું હતું। પ્રણામી જેમ્સના કામદારે કર્યો હંગામો, છેલ્લા 2 માસથી પૂરો પગાર નહીં અપાતા કલેક્ટરને રજૂઆત કરાઈ। માલિકો પણ આર્થિક વિષમાં હોવાથી લાચાર। ચીખલીના ખાપરિયા ગામે શરૂ થઈ નરેગાની હેઠળની કામગીરી, નદીમાં ડ્રેજિંગની કામગીરીનો આરંભ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતની બાબતોની લેવાઈ રહી છે કાળજી। નવસારી મામલતદાર કચેરીના સ્ટાફે માનવતા મહેકાવી, સહાય મેળવવા આવેલા અંધ દિવ્યાંગ પરિવારોને આપી અનાજની કીટ સહિત મદદ કરી। આ પરિવારને સહાય તાત્કાલિક મળે તેવી શક્યતા ન હોવાથી કર્મચારીઓએ પોતાની રીતે મદદ કરી હાલ તેમને હૈયા ધરપત આપી। નવસારીના સિનિયર અગ્રણીઓને રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળો પીવડાવાયો। શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા કરાઈ કામગીરી, મંગુભાઈ પટેલ, દિનકરભાઈ દેસાઈ તથા ઠાકોરભાઈ નાયક સહિતનાઓને પીવડાવાયો ઉકાળો। વતન જવા માટે પરવાનગી લેવા હજુય લાંબી કતારો યથાવત, પ્રાંત કચેરી ખાતે ટોળું ભેગું થતા પોલીસે કરવી પડી દરમિયાનગીરી, તમામને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમ કતારમાં ઊભા રખાયા। નવસારીના સિંધી કેમ્પમાં લાગી આગ, બંધ ઘરના કમ્પાઉન્ડમાં આગ લાગતા ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી, કોઈ જાનહાનિ નહીં। નવસારીની શાળામાં ચોરીનો પ્રયાસ, ધોબીવાડમાં આવેલી પાલિકા હસ્તકની કુમાર શાળામાં ચોરી કરી રહેલા યુવાનને સ્થાનિકોએ ઝડપી પાડ્યો, પોલીસે તપાસ હાથ ધરી। કરાડી ગામે આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ કરાઈ આરોગ્યની તપાસણી, જો કોઈ શંકાસ્પદ લાગે તો તેને વધુ સારવાર અપાય તે અર્થે કરાઈ રહી છે આ કામગીરી। આરોગ્ય વિભાગની કામગીરીથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ, જો કે અત્યાર સુધી કોઈ શંકાસ્પદ કેસ મળી આવ્યો નથી। એરુ ખાતે આવેલી સીતારામનગર સોસાયટી ખાતે એબીવીપી દ્વારા કરાયા ઉકાળાનું વિતરણ, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળો તૈયાર કરવામાં આવ્યો હતો, તેમને ઘરે ઘરે જઈ ઉકાળાનું વિતરણ કરવાનું એબીવીપીને કામથી સ્થાનિકોમાં ખુશી। વાંસદા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભરતભાઈ થોરાતે તેમના જન્મ દિવસે રક્તદાન કરી ઉજવ્યો હતો। સતત 7મી વાર તેમને રક્તદાન કરી લોકોને રક્તદાન કરવા માટે સલાહ આપતો સંદેશો પણ વહેતો મૂક્યો હતો। ગણદેવી તાલુકાના કેસલી ગામે ગામ તળાવ અને ભાઈ તળાવની માટી ગેરકાયદેસર રીતે ખોદી નાખવા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। કેસલી ગામના ગ્રામજનો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું છે કે કેસલી ગામે ગામ તળાવ અને ભાઈ તળાવની માટી ખોદવા માટે સર્વ ગ્રામજનોએ ઠરાવમાં નામંજૂરી દર્શાવી હતી, તેમ છતાં કોઈને પણ જાણ કર્યા વગર લોકડાઉનના પ્રથમ તબક્કામાં જ સરપંચ દ્વારા આ તળાવમાંથી માટી ખોદાણ કરવા સાથે સાથે તેના ઉપરના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું, જેનું લગભગ અંદાજે નુકસાન 1.5 લાખ રૂપિયા જેવું થવા પામ્યું હતું। આ 1.5 લાખ રૂપિયા સરપંચે અંગત રીતે વાપરી નાખ્યા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે અને આ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે, ત્યારે
કલેક્ટર અને સંબંધિત તંત્ર આ અંગે તપાસ કરે. જો કે નવસારી લાઈવ આ અંગે કોઈ પણ આક્ષેપને સમર્થન નથી આપતું, પરંતુ જે આક્ષેપો થયા છે તે જાણ લોકો સુધી થાય તે માટે આ સમાચાર પ્રકાશિત કરતો હોય છે. પૂર્ણા નદીને કાંઠે આવેલા ગુરુકુલ સુપામાં પરવાનગી વગર મીટિંગ કરવા બદલ 4 ટ્રસ્ટીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. ગુરુકુલ સુપા ખાતે હાલ લોકડાઉન દરમિયાન સરકારશ્રીનો પ્રતિબંધ હોવા છતાં ગુરુકુલ સુપાના ટ્રસ્ટીઓ એવા કાર્યકારી પ્રમુખ ગણેશભાઈ કાસુદ્રા રહે શાંતાદેવી રોડ, મેનેજિંગ ટ્રસ્ટી ડાયાભાઈ ભીખુભાઈ પટેલ રહે કુરેલ, જયંતિભાઈ કેવટ રહે કબીલપોર, કિશોરભાઈ મુરજીભાઈ પટેલ રહે ટોરી, આ તમામ સામે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે તેઓએ સરકારની પરવાનગી વગર મીટિંગ યોજી હતી અને આ અંગે સંજયભાઈ પ્રભુભાઈ પટેલ કુરેલ તથા પ્રતિક અજીતભાઈ નાયકે પોલીસમાં અરજી કરી હતી, જેની તપાસ દરમિયાન આ બાબતે ગેરકાયદેસર જણાતા આ તમામ 4 ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. મહુવર મરોલી ખાતે આવેલી એસકે વસી હાઈસ્કૂલનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું 54.1%. પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ. રાઠોડ નીરવ બિપિનભાઈ 76.3% સાથે સારામાં પ્રથમ આવ્યો. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 10 જૂન પછી આવશે. ખોટો પરિપત્ર કરી 19/5/2020 રોજ પરિણામ જાહેર થશે તેવું જણાવતું હતું. આ પરિપત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. બોર્ડ દ્વારા અખબારી યાદી આપી આ પરિપત્ર ખોટો હોવાનું જણાવવામાં આવ્યું. આ પરિપત્ર કરનાર સામે પગલાં ભરવામાં આવશે. હાલ કોઈએ અફવાઓમાંથી ફેલાવવું નહીં. પરિણામ જાહેર થવા પૂર્વે અગાઉ જાણ કરવામાં આવશે.